વાલા ભક્તો, આજે બે ભક્તો માટે પ્રાર્થના ધૂન બોલવાની છે. એક અક્ષરવાસી જશોદાબેન પ્રવીણભાઈ મિસ્ત્રી, ઉંમર 73 વર્ષ, મુંબઈના છે. બિપિનભાઈ ભાલાળાના પરિચિત. તારીખ 6/7/23 ગુરુવારે બપોરે 3 વાગે ઉંમરને કારણે ધામમાં ગયા છે. એને બે દીકરા છે, દીપક અને કલ્પેશ. મિસ્ત્રી છે લોકો. આખું કુટુંબ રોજ સવારની કાથા સાંભળે છે. આપણે એમની માતા યશોદાબેનને ભગવાન શ્રીહરિ અક્ષરધામમાં નિજ સેવામાં રાખે એવી પ્રાર્થના કરશું. તથા એક ગીતાબેન રમેશભાઈ કોરડિયા, ઉંમર 57, માંડવધારના સુરત રહે છે. અક્ષરનિવાસી ધરમસિંહ દાદા અમારા આત્મીય સભ્ય છે. એમના ભત્રીજાના પત્ની થાય છે. 2 વર્ષથી કેન્સરની બીમારી છે. બેન હરિભગત છે, હવાની કથા સાંભળે છે. આજે તે નિમિત્તે એમણે સંતો અને રસોઈ પણ આપી છે. તો આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન એમને સારું કરે, શાંતિ આપે, સમજણ આપે, સુખ આપે. આવો પ્રાર્થના કરી. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ Swami.
वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये भवसं भवभीति भेदनम् सुखसंपात् करुणा निकेतन व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुं भजे सदा
સહજાનંદ ગુરુ ભજે સદા. વિક્રમ સંવત 2079 અષાઢ વદ 9 મંગળવાર, તારીખ 11/7/2023. શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરામાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજને આંગણે સહજાનંદમાં કથા હોલમાં માધવદાસ સ્વામી વિરચિત શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથ કથા અંતર્ગત આજે આપણે ભાગ 439માં આવ્યા. આજે ભગવાનના લાડીલા વૈરાગી મહાસંત નિષ્કળાન સ્વામીનો અક્ષરવાસ 1903 ધોલેરા મુકામે થયો હતો. આષાઢ વદ 9 પૂજ્યપાદ નિષ્કળાન સ્વામીની પુણ્યતિથિ છે. સ્વામીશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન કે જેઓએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ઓળખ્યા, માણ્યા, જાણ્યા, ખૂબ વખાણ્યા અને આપણને કરીબન 25 જેટલા ગ્રંથો અને હજારો પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મહિમાના, વૈરાગ્યના, ધર્મના, જ્ઞાનના, ભક્તિના, લીલાના પદો રચીને આપ્યા. સ્વામીએ આપણા માટે ખૂબ કર્યું અને મહારાજને ખૂબ રાજી કર્યા. સ્વામી ભગવાનના ધામમાં શ્રી હરિના દિવ્ય આનંદમાં રહ્યા છે. સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપની જેવા પરમાત્માને રીઝવાના સદગુણો અમારામાં આવે એવી અમ પર કૃપા કરો. સર્વે વાલા ભક્તો સંતોને જય સ્વામિનારાયણ. જીવનમાં જેને સુખ બહુ આવે, ધન સંપત્તિ મળે, બંગલા મળે, કયા ગરીબ પત્ની, સદગુણી છોકરાઓ, સગાવાલા સ્નેહીઓ, મિત્રો, ધંધા પાણી ધમધોકાર ચાલે, જ્યાં જાય ત્યાં વાહવા, ખૂબ માન પ્રતિષ્ઠા વધે, મોટા મોટાઓની સાથે ખૂબ ઓળખાણો થાય, બધા લોકો આદર આપે, મોટા મોટા ફાર્મ, સ્વિમિંગ પૂલો, આવું બધું મળે, ખૂબ મળે, સ્વર્ગ જેવું સુખ આ લોકમાં મળે, પણ એમાં ભગવાનથી, સંતોથી, સાચા ભક્તોથી દૂર થઈ જવાની શક્યતાઓ બહુ જ રહી છે. ભગવાન ભૂલાઈ જવાની શક્યતાઓ, સત્સંગ ગૌણ થઈ જવાની શક્યતાઓ, કલ્યાણનો ખપ ઓછો થઈ જવાની શક્યતાઓ, પરમાત્માને પામવાની સ્પીડ ઘટી જવાની શક્યતાઓ ઘણી બધી વધી જાય છે. સંભવ નુકસાન થવાનો બહુ જ વધારે છે. જ્યારે જીવનમાં દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, ધંધા પાણી બંધ થઈ જાય, મકાન વેચાઈ જાય, પત્નીને પુત્રો કહ્યું કરે નહીં, આડા હાલે, ઊંધા હાલે, દુનિયામાં જે તે માણસો નિંદા ટીકા કરે, ન ધાર્યું હોય ત્યાંથી પણ આપણને દગા થાય, બિનજરૂરી લોકો આપણા જીવન વિશે, વાત વિશે અવળા અર્થ કરે,
ધોખા કરે, અકારણ ભાવમાંથી ભાલા નીકળે, બહુ અટવાઈએ, બહુ ગૂંચવાઈએ, કોઈ વાતે નિકાલ થાય નહીં એવી બધી પરિસ્થિતિઓ સર્જાઈ જાય, પણ એવે ટાણે એક બહુ મોટો ફાયદો જીવાત્માને થાય છે, જીવ પરમાત્માની અને સંતોની નજીક થાય છે, ભગવાનનું અને સંતનું એને મહાત્મય ગરજ થવાથી થાય છે. દીનપણું આવે છે, દાસપણું આવે છે, નિર્માનીપણું આવે છે, અંદરથી રડી રડીને પ્રાર્થના થાય છે. સત્સંગનું સાનિધ્ય એને સેવવાનું ખૂબ મન થાય છે. ઘણો બધો સત્સંગની નજીકીય વ્યક્તિ થઈ જાય છે, એટલે એને અમર સુખનો મોટામાં મોટો બહુ જ ફાયદો થાય છે. આથી એવું સાબિત થાય છે કે સુખ કરતાંય દુઃખ વધુ કલ્યાણકારી છે. ભલે આપણને દુઃખ મુશ્કેલીઓ ગમતી નથી, પરંતુ ભગવાન તરફ તો સ્પીડમાં એ જ આપણને લઈ જાય છે, સુખ સુવિધાઓ સન્માન નહીં. કેટલાય એવા લોકોને મેં જોયા છે કે સુખ વેળાએ એ જરાય સત્સંગમાં રસ ધરાવતા હતા નહીં, પરંતુ જ્યારે કોઈથી દુઃખના દાવાંડલ પ્રગટ્યા પછી એ માણસ ખરેખરો ભક્તિમાં સત્સંગમાં રંગાઈ ગયો હોય, અને એવા ઘણાએ જોયા છે કે દુઃખની મુશ્કેલીની વેળાએ સત્સંગની ગરજ રાખી સેવા સત્સંગ ભજન પૂજા પાઠ વગેરે ખૂબ કરતો હતો, પણ જ્યારે ખૂબ સુખ સગવડતા સંપત્તિ માન સન્માનને મોટા મોટાની ઓળખાણ થયા પછી એને જરાય ભક્તિમાં કથામાં કીર્તનમાં સત્સંગમાં ધ્યાનમાં ભજનમાં રસ રહ્યો જ નહીં. હાવ જગતના જીવ કરતાંય બદતર માણસ થઈ ગયો હોય છે એવા બે મેં જોયા, બે પ્રકારના માણસો જોયા છે. ભગવાન આપણને ભલે મુશ્કેલી આપે, દુઃખ આપે, પણ એનું સાનિધ્ય આપે, સંતોનો રાજીપો અને સત્સંગને સેવા આપે, અતિ દિનાધીનપણે રહીએ એવું નિર્માનીપણું દાસપણું આપે, કેમ જે એમાંથી શાશ્વત મહા આનંદ પ્રાપ્ત થનાર છે. એટલા માટે ઓલું બધું તો હવે ઘડી બે ઘડીનું છે, કાળના કોળિયા જેવું છે બધું. બ્રહ્માંડોના બ્રહ્માંડો ક્ષણમાં નાશ થાય છે, તો આ બધાને વાર કેટલી નાશ થતા. માટે એવા નાશવંતના પ્રભાવમાં આવીને ભગવાન શ્રીહરિને ભૂલવા, સત્સંગની થોડી ગરજ ઓછી કરી નાખવી, અને મોટા મોટા કહેવાતા હાવ નકામા ઠળ જેવા માણસોની ગરજ વધી જવી, એની વાહે રખડ્યા કરવું, એવાને ભજ્યા કરવા, ન્યા લટોડા પટોડા અને માય કાંગલા વેડા કરવા, અને ભગવાનના વાલા સંતો ભક્તોની દાસપણે થઈને આપણે આજ્ઞા અનુવૃત્તિ ન રાખી શકીએ, આ બધી કઠણાઈ કહેવાય. એક બીજી વાત છે, જીવનું ક્યારે બગડે છે તો જ્યારે જીવને પોતાના ગુણનું
પોતાના કર્તૃત્વનું પોતાને જ વજન પડે છે. ત્યારે જીવનું બગડે છે. વચનામૃતમાં એક વાત આવે છે, મધ્યના 13માં મહારાજ કે અમારે વિશે આત્મનિષ્ઠા છે પણ એનો અમને ભાર જણાતો નથી. અમારે વિશે વૈરાગ્ય છે, સ્વધર્મ છે પણ એનો અમારા અંતરમાં ભાર જણાતો નથી. જેમ કોઈએ રૂપિયાની વાંસળી કેળે બાંધી હોય અને એનો એને ભાર જણાય, એમ અમને અમારે વિશે રહેલા જે મોટા મોટા ગુણો એનો અમને ભાર જણાતો નથી. કહેતા એનું વજન અમને પડતું નથી. પોતાના ગુણોનું વજન પોતાને જ્યારે પડે ત્યારે એ જીવનને બહુ નડે અને એનું ભાવ બગડે. પડે પડતું હોય તો જોવો જોઈએ, પડતું હોય તો. આપણને ભગવાનનો પ્રભાવ પડે, સંતો ભક્તોનો પ્રભાવ પડે, યા તો કોઈ એવા શ્રેષ્ઠ સદગુણી માણસનો એમાં રહેલા સદગુણોનો પ્રભાવ પડે, એ આપણને નડે નહીં, એ તો સાનુકૂળ પડે. એવા સારા થવાની પ્રેરણા મળે. પણ પોતાનો ને પોતાનો પોતાને પ્રભાવ પડે એ બહુ નડે. અને એને જ માન કહેવાય, દેહાભિમાન કહેવાય, અજ્ઞાન કહેવાય. અને એ ભજન કરવામાં બહુ નડે, દાસપણું કરવામાં બહુ નડે, સેવકાઈ કરવામાં બહુ નડે, બીજાના સદગુણો ગ્રહણ કરવામાં બહુ નડે, બીજાને નમી જવું હોય એમાંય બહુ નડે, થવા જ ન દે. માની કહ્યું માને નહીં, ભલે કરી હોય ભૂલ, હૈયું તો ઘણું હા કહે પણ મુખે ન કરે કબૂલ. એ જ માનની જબરજસ્ત વિચિત્રતા છે. પોતાને પોતાનો પ્રભાવ પડે, એને પછી બીજા કોઈનો પ્રભાવ પડે નહીં. રાવણને પોતાનો પ્રભાવ પોતાને બહુ પડતો હતો, કંસને પોતાનો પ્રભાવ પોતાને બહુ પડતો હતો, એ માયલું કહેવાય. જ્યારે ગોપાલનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતને ક્યારેય પોતાનો પ્રભાવ પોતાને પડતો હતો નહીં, દાદા ખાજાને ક્યારેય પોતાનો પ્રભાવ પોતાને પડ્યો નથી, અલ્યા ખાચરને પોતાના સદગુણોનો કે પોતાના બ્રહ્મચર્યનો પ્રભાવ પોતાના ઉપર ઘણો પડ્યો હતો, એવું જીવા ખાચરને પણ હતું. પરંતુ પર્વતભાઈને એવું નહોતું, એમાં ગુણો નહોતા એવું કાંઈ નહીં. બહુ મોટા મોટા ગુણાને મોટી મોટી સ્થિતિ હતી, ઐશ્વર્ય હતું, પ્રતાપ હતો, પણ એનો પ્રભાવ એને પોતાને ઉપર ક્યારેય પડ્યો નહીં, પડવા દીધો નહીં. બહુ એ લોકો સજાગ રહ્યા. સમજણ એણે એવી કેળવી હતી, સમજણ એણે એવી કેળવી હતી એટલે પોતાની સારપનો પ્રભાવ પોતા ઉપર ક્યારેય એણે પડવા જ ન દીધો. બીજા ઉપર પડે એ તો પડે,
અરે પોતાની સાધુતાનો પ્રભાવ પણ પોતા ઉપર પડે તેય નડે, અરે પોતાના નિર્માનીપણાનો દીનપણાનો દાસપણાનો પ્રભાવય પણ જો પોતા ઉપર પડે હાવી થાય તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદગુણો પણ દુર્ગુણ જેવું કામ આપણા ઉપર કરે, જેવું દુર્ગુણો આપણું બગાડે ને એવું જ એ સદગુણો પણ બગાડે. દાદા ખાચર, પર્વતભાઈ, ગોપાલન સ્વામી, મુક્તાનંદ સ્વામી અને મોટા મોટા સત્સંગમાં જે એવા કોઈ ત્યાગી ગૃહી બહેનો હોય એણે કંઈક એવી સમજણ દ્રઢ કરી હતી કે એને ક્યારેય પોતાનો પ્રભાવ પોતા ઉપર પડતો ન હતો. આપણા કર્તૃત્વનો પ્રભાવ આપણા ઉપર પડે એને અહંકાર કહેવાય. આપણું બધી જગ્યાએ માન સન્માન થતું હોય એનો આપણા ઉપર પ્રભાવ પડે એને માન કહેવાય. અને એ ભગવાનમાં ગાઢ પ્રીત થવા ન દે, પરમેશ્વરના સ્વરૂપ સાથે અતિહેતે કરીને રસતર બતર થવા દે જ નહીં. જ્યારે શ્રેષ્ઠતમ બધા ભક્તોએ કંઈક સમજણ દ્રઢ કરી હતી જેથી કરીને એને એનો ખુદનો ખુદ પર પ્રભાવ પડતો ન હતો, તે સમજણ શું હતી? તો એ સમજણ એવી હતી કે કરતા હરતા ભગવાન છે, હું નહીં. આ એક સમજણ. બીજી સમજણ એવી હતી કે સર્વના માલિક ભગવાન છે, બધું એનું છે, મારું નહીં. ચાહે એ ભૌતિક સંપત્તિ હોય યા તો આધ્યાત્મિક સંપત્તિ હોય, સદગુણાદિક ઐશ્વર્યાદિક, એ બધું એકમાત્ર પરમાત્માનું છે જે મને ઓનલી એનો જાણીને મારું અને અન્યનું હિત થાય એવા હેતુથી એણે આપેલું છે. જો હું જરાય એને મારું માનીને વાઈડાઈ કરું તો એ ક્યારે પાછું ખેંચી લે એનું કાંઈ નક્કી નહીં. ચાહે બાહ્ય ગણાતી બધી વિભૂતિઓ, ભૌતિક સંપત્તિઓ યા તો આંતરિક ગણાતા સદગુણો, નિષ્કામીપણું, નિર્માનીપણું વગેરે વગેરે, યા તો કોઈ વચન સિદ્ધિ વગેરે ઐશ્વર્ય, એ બધાના સ્વામી ધણી માલિક એકમાત્ર શ્રીહરિ છે. બધું શ્રીહરિનું છે, મારું નહીં. અને જે કાંઈ થયું છે, થાય છે, થશે એના કરતા ભગવાન છે, હું નહીં. બે જ જ્ઞાન દ્રઢ થયા હોય જેને, એને માત્ર એક પરમેશ્વરનો પ્રભાવ રહે અને પરમેશ્વરના જે હોય એનો પ્રભાવ રહે. પણ પોતાને પોતા ઉપર પોતાનો પ્રભાવ રહે પડે નહીં. કેમ? જે એ સમજે છે કરતા અને માલિક એક ભગવાન છે. આ આટલું જ વાક્ય, કરતા અને માલિક ભગવાન છે.
બસ આટલું. એ ઓલા નવા ગામના દિનેશભાઈમાં હતું, એનામાં હતું. મેં જોયેલું, મેં મારી આંખે ભાળેલું. આટલું કરતા ભગવાન છે, માલિક ભગવાન છે. તરત જ એ તરવા માંડે, હા હળવો ફૂલ થઈ જાય. જેને એટલું જ મનાવીને કરતા અને માલિક ભગવાન છે એટલે એ તરત તરવા માંડે. જેને એવું લાગે કરતા હું છું, માલિક હું છું, એ તરત બૂડવા માંડે. એ તરત બૂડે માયામાં. સમજણ તો બહુ કામ કરે. ભગવાન સમજણ આપે ત્યારે ઠેકડા મારવા માંડવો, કૂદવા માંડવો, રાજી રાજી થઈ જવું. કેમ જે ભગવાન સંપત્તિ તો આપે છે, સમજણ નથી આપતા. સાધુતા નથી આપતા. સાધુતા સમજણની પેદાશ છે. શ્રીહરિ કહે હું અક્ષરધામ આપું, સાધુતા તો એથી મોંઘી છે. સાધુતા તો એથી મોંઘી છે. કેમ જે એ એક અલૌકિક સમજણ છે, એ બહુ કિંમતી છે, બહુ કિંમતી. એ દાદા ખાચરને ભગવાને આપી હતી, ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી આદિકને એ સમજણ આપી હતી, પર્વતભાઈને આપી હતી, જીવા ખાચરને ના આપી, અલોયા ખાચરને ના આપી. એટલી બધી બીજા કોઈને ના આપી. અમુક અમુકને મહારાજ એવી સમજણ આપે છે, રાજી થઈને આપે છે. બસ એવી સમજણ હોય ને તો એ સમજણમાં સાક્ષાત મહારાજ હોય છે. પછી ભલે ને બીજું કાંઈ ન હોય, કશે કમી ફીલ ન થાય, ભર્યા ભર્યા રહેવાય. એવી એ દિવ્ય અલૌકિક વાત છે. પણ મારી એવી નબળાઈ છે કે મને મારો ભાર પડે જ. બોલો, તમારી વાત નહીં કરતો. મને મને મારો ને મારો ભાર પડે, એમાં મારું હારું હું થાય. તમે બધા આશીર્વાદ આપો તો કદાચ તમારા બધાનો મને ભાર પડે, મારો મને ન પડે. મેં કર્યું આવું માન્યું એટલે આપણને આપણો ભાર પડ્યો. મેં કર્યું એવો ભાવ દિલમાં થયો એટલે આપણને આપણો ભાર આપણા ઉપર પડી ગયો. ખબર આપણને હોય ન હોય પણ ભાર પડી ગયો. અને વાલા મહારાજે કર્યું, હું શું કરતો હતો? એમ ભાવ થયો એટલે પુરુષોત્તમનો ભાર આપણા ઉપર પડ્યો. આ તો વાલા મહારાજે કર્યું, હું શું કરતો હતો? મારામાં શું હોય? હું તો ઝીરો છું. આ તો મહારાજે કર્યું, મહારાજે કરાવ્યું. આવો ભાવ થયો એટલે એ પુરુષોત્તમ નારાયણનો આપણા ઉપર ભાર પડ્યો કહેવાય. અને જેટલો પુરુષોત્તમ નારાયણનો આપણા ઉપર વજન પડે એટલું આપણું કલ્યાણ થાય. અને જેટલો આપણને આપણા ઉપર આપણો વજન પડે એટલી આપણી કઠણાઈ થાય. આજ ને કાલ કઠણાઈ દેખાય, કઠણાઈના શ્રી ગણેશ થઈ ગયા ગણાય. તમને તમારો ને તમારો તમારા ઉપર ભાર પડે છે? અમે તો મારી વાત કરી, ભાર પડે. મેં સરસ સુર વગાડ્યો, રાગ વગાડ્યો, એમ થાય એટલે તમને તમારો તમારા ઉપર ભાર પડ્યો. મહારાજે સરસ ફ્લુટ વગાડી, એમ થાય તો મહારાજનો ભાર પડે.
જેનો ભાર પડે એમાં હેત થાય. પોતાનો ભાર પડે તો પોતામાં હેત થાય, અને મહારાજનો ભાર પડે તો મહારાજમાં હેત થાય, અને મહારાજમાં હેત થાય એનાથી કલ્યાણ થાય, અને પોતાનામાં હેત થાય એનાથી અભિમાન થાય, અને અભિમાન આપણો વિનાશ કરે. ભાર પડે છે. મહારાજ કે અમને અમારે વિશે મોટા મોટા આત્મનિષ્ઠ સ્વધર્મ વૈરાગ્યાદિ ગુણ છે, પણ એનો ક્યારેય ભાર જણાતો નથી. એ બધા મોટા મોટા ગુણોનો ભાર અમને ક્યારેય જણાતો નથી, અનુભવાતો નથી કે મારે વિશે સ્વધર્મ છે, મારે વિશે આત્મનિષ્ઠા છે, મારે વિશે વૈરાગ્ય છે, હું જ્ઞાની છું, એવું ક્યારેય મહારાજ કે અમને થતું નથી. એવું કંઈ યાદ જ નહીં આવતું. ભલા હોય ને વિદ્વાન, એને વારે વારે એવું યાદ આવે હું વિદ્વાન છું. શાસ્ત્રી હોય ને એને વારે વારે એવું યાદ આવે હું શાસ્ત્રી છું, મેં પરીક્ષા પાસ કરીશ, મેં ડિગ્રી લીધી છે, મને એવોર્ડ મળ્યો છે, ઇલકાબ મળ્યો છે, વારે વારે યાદ આવે. મહારાજ કે અમને ક્યારે યાદ જ નથી આવતું. હું ચેરમેન છું, હું કોઠારી છું, હું રૂપિયાવાળો છું, હું આમ છું, હું તેમ છું, હું ગાયક છું, હું વાદક છું, એવું યાદ આવે તો હું મહારાજનો દાસ છું, હું બીજું કંઈ નથી, હું મહારાજનો દાસ છું, હું બીજું કંઈ જ નથી, હું મહારાજનો દાસ છું, હું બીજું કાંઈ જાણતો નથી, હું એટલું જાણું છું કે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ, એટલું સત્ય છે. બાકી બધી માયા છે, અને માયામાં ભલા ક્યાંથી સુખ હોય, માયામાં ભલા સુખ ક્યાંથી હોય, ભલે ગમે એટલું સુખ દેખાતું હોય કે આપણને ફીલ થતું હોય કે બરાબર બધા આપણને સુખિયા કહેતા હોય, માનતા હોય, વાહ વાહ ને બોલબાલા હોય, પણ એ હાવ ભ્રમ હોય છે. એક સ્વપ્નાથી વિશેષ કશું જ હોતું નથી, કેમ જે એ અસત્ય છે, અને બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ એ જ સત્ય છે. સત્ય, સાચી સમજણ, અને એવી સમજણ ભગવાન આપે એ જ આપણા ઉપર પરમાત્માનો અતિ રાજીપો કહેવાય. ભગવાન જ્યારે રાજી થાય ત્યારે સમજણ આપે. સંપત્તિ ભલે લઈ લે, આપણી આબરૂ પણ ભલે લઈ લે, આપણા માન સન્માન પૂજના દીકને ભલે હણી નાખે, કદાચ આપણા સ્વાસ્થ્યને હણી નાખે, કદાચ આપણા આ દેહનો નાશ કરે, પણ સમજણ આપી દે ને કામ થઈ જાય આપણું. અને જ્ઞાનદાતા એક પરમેશ્વર છે, બીજા કોઈ પાસે જ્ઞાન ક્યારેય હતું નહીં, હોય નહીં, હોઈ શકે જ નહીં, કેમ જે સર્વ કરતા એ હોવાથી, સર્વ પ્રકાશક એ હોવાથી, સર્વ જ્ઞાનદાતા એ એક જ છે. અને જ્યાં જ્યાં તમને જ્ઞાન દેખાય છે એ તો એની પાસેથી આવેલું છે. કોઈના ઘરનું કાંઈ નથી, સર્વ માલિક એક શ્રીહરિ છે,
અને એ જેમ છે એમાં આપણને પ્રકાશે બધું સમજાવે, એનાથી વિશેષ એની આપણા ઉપર કૃપા બીજી શું હોઈ શકે? ભગવાનને હાથ જોડીને કહીએ કે પ્રભુ તમે સર્વદાતા છો, તમે જ જ્ઞાનદાતા છો, અમને હરખા પ્રકાશો. હે નાથ, જેમ છે એમ તમારું મહાત્મ્ય જ્ઞાન આપો, પછી જુઓ અમે તમારે માટે શું કરીએ. અમને જેમ છે મહાત્મ્ય જ્ઞાન નથી એટલે અમે જ્યાં ત્યાં માયામાં ગૂંચવાઈએ છીએ. અને જેને જેને જેમ છે એમ તમારો મહાત્મ્ય જ્ઞાન યુક્ત અતિ સર્વોપરી નિર્વિકલ્પ નિશ્ચય તમે કરાયો છે, એ બધા તમારા મય છે. તાતા એક શ્રી હરિ, બાકી સર્વે ભિખારી. ભગવાન બધાના માલિક છે, સદગુણોના પણ માલિક એ છે. આપણામાં કદાચ સદગુણો હોય ભલે, પણ એના માલિક ધણી તો એ છે. આપણે કેમ એમ માનવું કે હું જ્ઞાની છું? અને એમ માનીએ તો આપણને જ આપણો ભાર પડ્યો. એટલે એ જ્ઞાન જ માનના રૂપમાં ફેરવાઈ જાય છે, કન્વર્ટ થઈ જાય છે. સદગુણ ખુદ પોતે દુર્ગુણ બની જાય છે, અને એની આપણને ખબર રહેતી હોતી નથી. બોલો. માટે મહારાજને પ્રાર્થના કરીએ કે એવા સુખ, એટલા બધા સુખ, સગવડતા, સંપત્તિ, સમૃદ્ધિ, સાનુકૂળતા પ્લીઝ પ્રભુ દેશો નહીં, કે જેને કારણે અમે આપમાં, આપના વાલા સંતો ભક્તોમાં થોડો ગૌણ ભાવ કરી નાખીએ, ગરજ ઓછી થઈ જાય, અમે થોડા દૂર થઈ જઈએ. પ્લીઝ એવા દેશકાળને એવી દુઃખાદી સંપત્તિ દેજો કે અમે દોડીને તમારા પગ પકડીએ, સંતો ભક્તોની સાનિધ્ય દોડીને આવી જઈએ. આ એક વાત. બીજી વાત એ કે હે પ્રભુ, અમને અમારો જ ભાર ન પડે એવી દયા કરજો, તમારો ભાર પડે. ભગવાન શ્રીહરિ રાજકોટથી ગઢપુર આવી ગયા છે, થાળ જમીને અક્ષરવરડીમાં પ્રભુ પહોંચ્યા છે. ભગવાન જ્યારે સર્વમાલકમના બોલાવવાથી રાજકોટ ગયા ત્યારે આ બધા સમાચારો ચારે કોઈ ફેલાણા, એનાથી કેટલા હરિભક્તો ઉદાસ હતા, તે મહારાજ પધાર્યા એના ખબર સાંભળીને ખુશી થયા. અને આજુબાજુથી બીજે ત્રીજેથી ભાઈઓ ભાઈઓ બધા મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા. પછી શ્રીજી મહારાજ સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કરીને અક્ષર ઓરડીમાં પધાર્યા અને રઘુવીરજી મહારાજને તથા અયોધ્યા પ્રસાદજી મહારાજને બોલાવ્યા અને મહારાજે એમ કહ્યું કે તમે બેય અમને વસ્ત્ર અને ઘરેણા પહેરાવો. ત્યારે તે બંનેએ મહારાજને જરિયાની વસ્ત્રો અને ઘરેણા પહેરાવ્યા. પછી એક કોર અયોધ્યા પ્રસાદજી મહારાજ ને એક કોર રઘુવીરજી મહારાજ ને એ બેયના ખભા ઝાલીને ચાખડીઓ પહેરીને મહારાજ અક્ષર ઓરડીથી ચાલ્યા તે વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન થયા. ને બંને પડખે બે આચાર્યોની ગાદીઓ નાખી હતી, તેના ઉપર તે બંને આચાર્યો બેઠા. ને મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ મુક્તાનંદ સ્વામી, ગોપાલન સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. ને જીવબા તથા લાડુબા આદિ સાંખ્યોગી ડોસીઓ તથા કર્મયોગી ડોસીઓની સભા છેટે બેઠી. અમે અમેરિકામાં ગયા હતા ને ત્યારે
ડોસીઓ અહીં ન આવે, ડોસીઓને આ સેવા સોંપી દો, એવું અમે બોલીએ. એક દિવસ અમેરિકાના બે ચાર હરિભક્તો મને મળ્યા, મને કહે તમે સ્વામી ડોસીઓ ડોસીઓ કેમ કહો છો? મેં કીધું કેમ? તો કે ડોસીઓ કયો એવું થોડું ચાલે. મેં કીધું ભાઈ હવે અમારે તો એવો રિવાજ છે, અને બધા શાસ્ત્રોમાં અમારા સંતો એ બધા ડોસી જ બોલે, એટલે અમે ડોસી બોલીએ. મને કે ના ચાલે ને આવું, ડોહી તો કોને કહેવાય? મને કે હા વૃદ્ધો હોય, લાકડીને ટેકે હાલતી હોય એને ડોહી કહેવાય, એની બચારાની વાતે ખોટી નહીં. પણ મેં કહ્યું હવે અમારામાં તો અમે જોયું છે, કોઈક નાની એવી દીકરી જો નજીક આવે ને તો સાધુ એમ કે ઓલી ડોસી આવી કાઢો. પણ અમારે ડોસી શબ્દનો અર્થ સ્ત્રી. તો કે નહીં નહીં, અહીંયા બહેનોને બહુ દુઃખ લાગે છે. એ એવું કહે છે કે સ્વામીને કયો અમને ડોસી ન કહે. એમ મેં કીધું બહેનોને ક્યાં અમે સારું લગાડવા આવ્યા છીએ? તારે કે પણ અમને દુઃખ લાગે છે એવું છે? તો કે હા. મેં કીધું ઝાઝુ દુઃખ એમને લાગે કે તમને? તો કે ઝાઝુ અમને લાગે. મેં કીધું વાહ, તમારી એમના પ્રત્યેની જે ભાવના ને આત્મીયતા ને એકાત્મ બુદ્ધિ છે એ ગજબની છે. મેં કીધું મારીએ પણ અને વાગે અહીં તો લેલા મજનું જેવું છે. મેં કીધું સાંખ્યોગી ડોસ્યો તથા કર્મયોગી ડોસ્યોની સભા શેઠે બેઠી હતી. હવે અમારા તો આ બધું ડોસ્યો જ આવે, એટલે હવે રાજી રહેવું જોઈએ. પણ એ દેશ એવો, ત્યાંનું પાણી એવું, ત્યાંની હવા એવી, એટલે ત્યાં બધું એવું. અહીંની તો વાત જુદી છે. આ દેશને કોટી કોટી વંદન, અહીંના ભક્તોને બહેનોને કોટી કોટી વંદન. અહીંયા કોઈને એવો ક્યારેય પ્રશ્ન ઉઠ્યો નથી કે અમને ડોસ્યું કેમ, અમારા બૈરાઓને ડોસ્યો કેમ કહો છો? એ પ્રશ્ન અહીંના જ લોકો ત્યાં જઈને ત્યાંનું હવા પાણી લીધા પછી બોલ્યા. બધા અહીંના જ આમ તો, પણ ત્યાં ગયા પછી આટલા એના વિચારો બદલાણા. માટે બહુ એ દેશાદી સેવા જેવા નહીં. ભૂંડા દેશકાળ કે ને એ બધા એ જ, અહીં જેવો દેશ નહીં. ચાંદલો ન કરે, હારા મારા હરિભગત ચાંદલો ન કરે, પછી દંડવટ ન કરે, કંઠી ન પહેરે, એમાં બાયું ખાસ કંઠી ન પહેરે, એ કે વાગે સારું ન લાગે, આવી બધી વાતો કરે. આ બધા હરિભગતની વાત કરો છો, અમેરિકન હરિભગતની? આ તો ભગવાનની કૃપાથી આ બધા અમારા વિદેશના ઝૂમમાં બેઠા છે એ તો બધા ડાયા છે, સમજણા છે, કાં તો સમજણા હરોડાઈને થઈ ગયા છે. એ લોકોનો આ પ્રશ્ન નથી, પણ અમારી સામે વિદેશ વિચરણ સમયે જે કાંઈ ધમાલ બબાલ આવેલી એની મેં તમને થોડીક આશી ઝલક આપી. એટલે આવું છે, ભગવાનની કૃપા છે કે આપણને એવા કોઈ દી વિચારો આવતા નથી. માટે ધન્ય ભારત દેશને, ધન્ય ભારતીયોને, જેમાં આધ્યાત્મિકતા ખીચોખીચ ભરી છે, જેમાં દેહ ભાવ માયિક ભાવ બહુ ઓછો છે, જેમાં ભગવદ્ ભાવ આત્મભાવ ભક્તિભાવ ભર્યો છે. માટે આવો દેશ ન મળે, આવા ભક્તો સંતો દુનિયામાં ક્યાંય નથી જે ભગવાને આપણને આપ્યા છે. અહીં રમતા મોક્ષ થાય એવું છે. આ ડોસીઓની સભા ટૂંકમાં છેટે બેઠી. પછી મહારાજે અતિ કરુણા દ્રષ્ટિ કરીને સર્વે સભા સામુ જોયું. હા 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 હા, એ કેટલા ભાગ્યશાળી હશે કે પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ એના ઉપર પડી.
બધામું પાછું એ અતિ કરુણા દ્રષ્ટિ કરીને દ્રષ્ટિ આપણા ઉપર નાખી. ને મુક્તાનંદ સ્વામીને રાજકોટમાં સાહેબે જે પોતાનું સન્માન કર્યું તે વાત કહી દેખાડી. પછી મુક્તાનંદ સ્વામી નજીક બેઠા હતા એને મહારાજે રાજકોટની બધી વાત કહી. કેમ જે મુક્તાનંદ સ્વામી રાજકોટ વિચરણ દરમિયાન મહારાજની સાથે હતા નહીં, ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી હતા. એટલે મહારાજે પોતે મુક્તાનંદ સ્વામીને બધી વાત કરી અને પછી સ્વામીને એમ કહ્યું, સ્વામી અમે રાજકોટ ગયા તે બાબતનો સૌ હરિભક્તોને ઉદ્વેગ છે ને દુઃખ છે, તે અમારા સન્માનની સઘળી વાત તમે ઊભા થઈને હવને કહો. એટલે કોઈને કાંઈ પ્રશ્ન હોય દુઃખ હોય તો ટળી જાય. ને સાહેબે અમારી જે પૂજા કરી, સાહેબે અમારું જે સન્માન કર્યું ને અમને સાહેબે જે રાજી કર્યા એ બધી વાત સ્વામી તમે ઊભા થઈને બધાને કરો. પછી મુક્તાનંદ સ્વામી ઊભા થયા અને ઉપડતે હાદે વાસુદેવ નારાયણના ઓરડે સભા બેઠી છે, મહારાજ બંને આચાર્યો બેઠા છે ત્યાં. સૌ સાંભળે તેમ વિસ્તારથી એ બધી વાત મુક્તાનંદ સ્વામીએ કહી દેખાડી. તે વાત સાંભળીને ગામના અને દેશના સર્વે હરિજન રાજી થયા અને ઉદ્વેગ ને દુઃખ જે કાંઈ થોડું ઘણું કોઈમાં હતું તે બધું મટી ગયું. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી દેશમાંથી જે હરિભક્ત આવે અમારા દર્શન કરવા, ખબર કાઢવા કે રાજકોટ મહારાજ ગયા હતા ત્યાં શું થયું એ વાતને જાણવા, તો તેને તમે આ વાત કરજો, બધાને આ વાત કરજો. ત્યારે સ્વામી કહે, ઠીક મહારાજ. અને પછી સ્વામીએ 3 દિવસ સુધી રાજકોટના સન્માનની બધાને વાતો કર્યા જ કરી. આવું થયું. સ્નેહ સાહેબ નો દીઠો જેવો કહ્યો સૌ જન આગળ એવો સ્નેહ સાહેબ નો દીઠો જેવો કહ્યો સૌ જન આગળ એવો રાજકોટની લીલાની વાત થઈ દેશ વિદેશ વિખ્યાત ધર્મ તનુજ રાજકોટ જઈને દુર્ગપુરે ફરી આવી રાજી થઈને ધર્મ તનુજ રાજકોટ જઈને દુર્ગપુરે ફરી આવી રાજી થઈને ધીર મન વસવા તહાં ઠરાવ્યું પરમ પવિત્ર ચરિત્ર તે સુણાવ્યું મન વસવાયું પરમ પવિત્ર ચરિત્ર તે સુણાવ્યું પરિવાર કૃત રાજકોટ માયા સુભગ ચરિત્ર શીખે સુણે જ ગાય પરિવાર કૃત પદ અતિ પ્રેમ તેથી લાગે ભવ ભય ભીતિ સમસ્ત તેની ભાગે પ્રભુ પદ અતિ પ્રેમ તેથી લાગે ભવ ભય ભીતિ સમસ્ત તેની ભાગે ભવ ભય ભીતિ સમસ્ત તેની ભાગે
કહ્યું આ. પછી મહારાજે ગઢડે આવીને પોતાના ચરિત્રો લખાવ્યા, એવા બહુ ચરિત્ર લખાવ્યા, લખ્યા તેથી લાખ ગણા રહ્યા. કવિ બહુ મથ્યા પણ પૂરા ન થયા. અનંત લીલા, અનંત ચરિત્ર, અનંત સામર્થ્ય સોય, અનંત પ્રતાપ, અનંત પરચા કવિજન ન લખી શકે કોઈ. કેમ લખાય? અપાર મહાત્મ્ય, અપાર મહિમા, મોટપ, અપરંપાર, અપાર ગંભીર, અપાર ગરવા કવિ કોણ કરે નિર્ધાર? પંખી જેમ પાંખ બળે ઉડે પાર લેવા આકાશ, શરૂ તે નાવે શૂન્યનું, નીચે પામે તન નાશ. એમ ચરિત્ર મહારાજના છે જો અનંત અપાર, કહેતા કહેતા કહેવાય નહીં એમ નિશ્ચય છે નિર્ધાર. ઉડુગણ કણભૂમિ તણા, જળકણ જાણે જન, વનપાત ગાત રોમાવલી, ગણે અન્નકણ ખડધન, એ સર્વે અપારનો પાર લીએ કવિજન કોઈ. હરિચરિત્રનો પાર હજારું, સરુન લીએ સોય. આકાશના તારા કોઈ ગણી કાઢે, ભૂમિ ઉપર રહેલા રજકણોને કોઈ ગણી કાઢે, પાણીના જળકણોને કોઈ ગણી કાઢે, વનમાં રહેલા પાંદડાઓને કોઈ ગણી કાઢે, શરીર ઉપર રહેલા રોમાડાને કોઈ ગણી કાઢે, કોઈ અન્નના કણ ગણી કાઢે, કોઈ ખડ ધાન્યને ગણી કાઢે, એ અપાર છે છતાંય એનો કોઈ પાર લઈ નાખે, પણ પરમાત્માના ચરિત્રનો કોઈથી પાર લઈ શકાય નહીં, એનું શરૂ આવે નહીં, એન્ડ આવે નહીં. જેનું વર્ણન કરતા વાણી થાકે, મનન કરતા મન, ચિંતન કરતા ચિત્ત થાકે, એમ નીચે જાણજો મન. મહારાજે પોતાના ચરિત્રો લખાવ્યા, ગ્રંથો લખાવ્યા, આપણા કલ્યાણ માટે ભગવાને સંતો પાસે બહુ દાખલો કરાવ્યો અને પોતે બહુ કર્યો. લાખો વાર મહારાજના દાખલાને, મહારાજને નંદસંતોને, નંદસંતોના દાખલાને વંદન. લખ્યા તેથી લાખ ગણા રહ્યા, 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 કવિ બહુ મથ્યા પણ પૂરા ન થયા, કવિ બહુ મથ્યા પણ પૂરા ન થયા, કવિ બહુ મથ્યા પણ પૂરા ન થયા, કવિ બહુ મથ્યા પણ પૂરા ન થયા. ગઢપુરમાં તો લીલા અપાર, બાલો અરે ગઢપુરમાં તો લીલા અપાર, વડતાલે તો વારંવાર, વડતાલે તો વારંવાર, વડતાલે તો વારંવાર, વડતાલે તો વારંવાર, સારંગપુર કારિયાણી ગામે, સારંગપુર કારિયાણી ગામે, સારંગપુર કારિયાણી ગામે, સારંગપુર ને કારિયાણી ગામે, બહુ બહુ લીલા કરી શ્યામે, બહુ બહુ લીલા કરી શ્યામે, બહુ બહુ લીલા કરી શ્યામે, બહુ બહુ લીલા કરી શ્યામે. વાલી લો જે હા, વાળી લોયા ને
કરી બહુ તે ત્યાં રહ્યા ત્યાં લીલા બહુ કરી એવી લીલાઓ રાત દિન ગાય એવી લીલાઓ રાત દિન ગાય મુખ કહેતા પાર નહીં પાય ગાય છે સમજી વિચારી માટે ગાય છે સમજી વિચારી પણ વાત લાગે મને અતિ સારી પણ વાત લાગે મને અતિ સારી માટે મેં ગાય છે સમજી વિચારી માટે મેં ગાય છે સમજી વિચારી ગ્રંથકાર કહે છે કે બહુ બહુ લીલાઓ અનેક સ્થળે પુરુષોત્તમ નારાયણે આપણા બધાના કલ્યાણ માટે કરી આવી બધી લીલાઓ રાત દિન કોઈ ગાય પણ કંઈ એનો પાર આવે નહીં પાર પમાય નહીં મને બહુ ગમે છે બહુ આ બધી લીલાઓ વાલી લાગે છે મારા લાલની એટલે મેં પણ સમજી વિચારીને ગાય કાંઈ આ પૂરું તો થાય નહીં પણ મજા બહુ આવે છે એમ કહે છે વાલા ભક્તો આપણે પણ ભાગ્યશાળી થઈ ગયા કે આપણા વડવાઓ આવા ગ્રંથ લખી ગયા અને આપણે બેઠા બેઠા આ બધા ચરિત્રો સાંભળીએ છીએ ગાઈએ છીએ અને બહુ સુખ પ્રભુ આપે છે બહુ જ સુખ આપે છે હોવા જ મહારાજની કૃપા છે આવી કૃપા બધા માથે હોય નહીં આ જ સંપ્રદાય છે આ જ બધા ગ્રંથો છે આ જ સ્વામિનારાયણ ભગવાન છે પણ બધાથી આ સ્વામિનારાયણ ભગવાનનો આ દિવ્ય સંપ્રદાયનો આ બધા સાધુ સંતોનો આ કથાનો આ ગ્રંથોનો આ લીલાનો લાભ લઈ શકાતો નથી અને આપણાથી લઈ શકાય છે એ એની કૃપા વડે લઈ શકાય છે આપણામાં કાંઈ છે નહીં પણ એની કાંઈક અમી દ્રષ્ટિ છે એને લઈને એના તરફ ચલાય છે અને આ લાભ લઈ શકાય છે માટે મહારાજને કરોડો વાર થેન્ક યુ સહજાનંદ સ્વામી મહારાજ મારા સહજાનંદ પ્રાણ પ્યારા સંત હરિ જન ભાઈ
વિધાન મહારાજ. સર્વે વાલા ભક્તોને જય સ્વામી.